હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરને કાબુ ગુમાવતા ડિવાઈડર વટાવતા લદઘરી સાથે અકસ્માત, 9 લોકોના મોત. નવસારી જિલ્લાની વહેલી સવાર આજે ગોજારા ઘટનાથી શરૂઆત થઈ હતી, જેમાં વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર કારે કાબુ ગુમાવી સામેની ટ્રેક પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે અથડાતા ઘટના સ્થળે 7 અને સારવાર દરમિયાન 2ના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટીતંત્રને પોલીસ તંત્રએ ઘટના સ્થળે સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત અને વલસાડ ખસેડ્યા હતા. વહીવટીતંત્રના અંદાજ મુજબ વહેલી સવારે ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હશે અને જેને કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સુધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જઈ રહી હતી, જેના કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે તે અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 9ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર લક્ઝરી બસ સાથે અથડાતા દરમિયાન બસના ડ્રાઈવરને પણ હાર્ટ એટેક આવ્યો હતો. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે બીએપીએસના પ્રમુખ સ્વામીનગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરતા હતા. ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહી મૃતક અને ઈજાગ્રસ્તોને સારવાર અપાવી હતી. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે પરથાણ નવસારી ગ્રામ્યના પરથાણ ગામ પાસે એક ફોર્ચ્યુનર અને લક્ઝરી બસનો અકસ્માત થયેલ છે, જેમાં 9 લોકોનું અવસાન થયેલ છે અને બાકીના જે ઇન્જર્ડ લોકો છે એ 29 જણા, તે પૈકીના 11 લોકોને યસ્પિન હોસ્પિટલ નવસારી ખાતે સારવાર હેઠળ છે. 17 લોકો છે તેને સિવિલ હોસ્પિટલ નવસારીથી ડૉક્ટર હાઉસ વલસાડ ખાતે તબદીલ કરેલ છે. 1 વ્યક્તિ છે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલ છે. જે લોકોનું અવસાન થયેલ છે તેમનું ઇન્ક્વેસ્ટ થઈ અને પીએમની કાર્યવાહી